हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आज आप स्टैंडर्ड 8 में इंग्लिश ग्रामर में अभ्यास करवानो छे। इंग्लिश ग्रामर में तमारा पेज नंबर छे 16 में आपणे फोर्थ नंबर छे द प्रेजेंट कंटीन्यू टेन्स, बराबर ने। प्रेजेंट में अने कंटीन्यू एटले के जे चालू क्रिया होय ए ने प्रेजेंट एटले के अत्यारनो वर्तमान कालनो चालू वर्तमान काल आपणे शीखवानो छे। आगळ आपणे बीजा आपणे काळो शीखी गया छीए। जो तमे सीम्पल पास्ट टेन्स शीख्यू तू, सीम्पल प्रेजेंट टेन्स शीख्यू तू, तो एवी ज रीते जे सीम्पल प्रेजेंट टेन्स शीख्यू तू ने सेम ज एवी रीते थशे। पर ए सादा वर्तमान काल ने आपणे केमा करवानो छे, चालू वर्तमान काल शीखवानो छे। एमां जो बोलती वेळाए एटले के आपणे ज्यारे बोली छे, जेम के हूँ अत्यारे बोलूँ छूँ, तो ए शू थयुं, चालू वर्तमान काल थयो। तो बोलती वेळाए जे क्रिया चालू छे अथवा जे क्रिया थई रही छे, हूँ तमने अत्यारे समजावुं छूँ, तो ए समजावानी क्रिया छे, चालू छे, एटले आपणे एने चालू वर्तमान काल कहीशुं। क्रिया थई रही छे ते दर्शावा माटे चालू वर्तमान कालनो उपयोग थाय छे। હવે ચાલુ વર્તમાન કાળને આપણે સમજ, હવે તમને સાદો વર્તમાન કાળ તો આવડી ગયો, બરાબર મિત્રો। તો ચાલુ વર્તમાન કાળ છે એ શીખવા માટે થોડીક ટ્રીકની જરૂર છે। એક એની વાક્યરચના છે, વાક્યરચના જો યાદ આવી જશે તો તમે ઇઝીલી છે એ જવાબ કમ્પ્લીટ કરી શકશો। જેમ કે જો કરતા, કરતા એટલે કોણ? વ્યક્તિ પોતે, જે વ્યક્તિનું નામ આવે એ। પછી શું થાય કે એમ ઇઝ આર, હવે એમ ઇઝ આરમાંથી કોઈ પણ લાગુ પડે। હવે કરતા હશે આઈ, તમે પોતે હશો તો આઈ સાથે એમ લાગુ પડશે। પછી હી સી ઈટ હશે, ત્રીજો પુરુષ આપણો એક વચન છે ને, ઈ હશે તો એની સાથે ઇઝ લાગુ પડશે। અને જો બહુવચન હશે તો આર લાગુ પડશે, એટલે આમાંથી કોઈ પણ આવી શકે, બરાબર। અને પ્લસ વર્બ, વર્બ એટલે શું કે આપણા જે એક્શન વર્ડ છે ને, એ એક્શન વર્ડ તો તમને ખબર જ છે બધાને, અને એની પાછળ શું લગાડી દેવાનું? આઈએનજી લગાડી દેવાનું, એટલે એ તમારો શું થઈ જશે? ચાલુ વર્તમાન કાળ થઈ જશે। જેમ કે અહીંયા એક્ઝામ્પલ છે, જો કરતા કોણ આપ્યું છે? રાજ આપ્યું છે। હવે રાજ ત્રીજો પુરુષ એક વચન છે, એટલે આપણે ઇઝ લગાડીશું, તો રાજ ઇઝ, વર્બ શું થયો? વોક, બરાબર ને, વોક, અને એની સાથે આપણે લગાડ્યું આઈએનજી એટલે વોકિંગ થઈ ગયું ને। રાજ ઇઝ વોકિંગ, રાજ ચાલી રહ્યો છે, બરાબર। મેન તમારે કરતા પ્લસ એમિઝાર પ્લસ વર્બ આઈએનજી એટલું યાદ રાખવાનું છે, કેમાં? તો કે ચાલુ વર્તમાન કાળમાં। તો હવે બીજા એક્ઝામ્પલ જોઈએ, જો આઈ એટલે કરતા થઈ ગયું, આઈ સાથે શું આવશે? એમ, બરાબર, તો આઈ એમ, પ્લે એટલે રમવું, અને આઈએનજી લગાડશો એટલે શું થઈ જશે? પ્લેઇંગ, એટલે કે ચાલુ ક્રિયા તમારી થઈ જશે। આઈ એમ પ્લેઇંગ ટેનિસ નાઉ, હું અત્યારે ટેનિસ રમી રહી છું, અત્યારે ચાલુ ક્રિયા છે। જો રાજ ઇઝ ઇટિંગ એન એપલ, હવે જો રાજ ઇઝ ઇટિંગ છે ને, ઇટ અને આઈએનજી લગાડેલું, તો રાજ સફરજન ખાઈ રહ્યો છે। હવે વી છે, તો મિત્રો આપણે જો એમ વાળું જોયું, ઇઝ વાળું જોયું, અને તમને કીધું તું બહુવચન, તો વી ધે યુ સાથે આપણે શું વાપરી છીએ? આર, તો વી આર, જો એમ એમ કરતા કોણ છે? વી એટલે આપણે બધા, અમે બધા, અને આર બરાબર એટલે બહુવચન, પછી લર્ન એટલે કે શીખવું, અને આઈએનજી પાછળ લગાવે એટલે લર્નિંગ ઇંગ્લિશ, વી આર લર્નિંગ ઇંગ્લિશ, અમે અંગ્રેજી શીખી રહ્યા છીએ, બરાબર। એ રીતે ચાલુ વર્તમાન કાળના પ્રશ્નોના ઉત્તર કઈ રીતે આપવા, તો એ જોઈ લઈએ મિત્રો। હવે પ્રશ્ન પૂછ્યો છે, હુ ઇઝ વિનિંગ ધ મેચ, મેચ કોણે જીતી રહ્યું છે? હવે તમને અંદાજ તો આવી જાય ને, તો આપણે જવાબ આપીશું કે વુ એટલે વુની જગ્યાએ આપણે કોણ વાપરશું? કરતા કોણ છે? રોહન, રોહન ઇઝ વિનિંગ ધ મેચ, રોહન મેચ જીતી રહ્યો છે, અથવા તો આપણે બધા કેવું હોય તો બહુવચન વાપરીશું, વી આર વિનિંગ ધ મેચ, આપણે મેચ જીતી રહ્યા છીએ। વોટ ઇઝ ભૂષણ રીડિંગ, હવે અહીંયા કને ભૂષણ રીડિંગ, વોટ એટલે શું, તો ભૂષણ શું વાંચી રહ્યો છે, રીડિંગ એટલે વાંચવું, તો ભૂષણ ઇઝ રીડિંગ અ લેસન, ભૂષણ એક પાઠ વાંચી રહ્યો છે, બરાબર। હવે એવી રીતે વેર, વેર આર ધે ગોઈંગ, ગોઈંગ એટલે જવું, વેર એટલે ક્યાં, હવે ક્યાં, તેઓ ક્યાં જઈ રહ્યા છે, ધે એટલે તેઓ, તો ધે આર ગોઈંગ, પછી જે જગ્યાએ જઈ રહ્યા હોય એ, ટુ સ્કૂલ, તેઓ શાળાએ જઈ રહ્યા છે। વેન એટલે ક્યારે, વેન ઇઝ ગંગા કમિંગ, કમિંગ એટલે આવું, ગંગા ક્યારે આવી રહી છે, તો ગંગા ઇઝ કમિંગ,
પણ જ્યારે આવવાની હોય ત્યારે, તો ઇન ધ મોર્નિંગ, ગંગા સવારે આવી રહી છે. વિચ એનિમલ આર યુ બ્રિંગિંગ, તો અહીંયા કને વિચ એટલે કયું પ્રાણી, તો તમે કયું પ્રાણી લાવી રહ્યા છો, બ્રિંગ એટલે લાવું, તો વી આર બ્રિંગિંગ અ કેટ, અમે એક બિલાડી લાવી રહ્યા છીએ. એવી રીતે હાઉ મેની, હાઉ મેની એટલે કેટલું, બરાબર. તો હાઉ મેની શર્ટ ઇઝ કેવલ કીપિંગ, કીપિંગ એટલે કે રાખવું, તો કેવલ કેટલા શર્ટ રાખી રહ્યો છે, તો કેવલ, કેવલ ઇઝ કીપિંગ થ્રી શર્ટ, કેવલ ત્રણ શર્ટ રાખી રહ્યો છે, બરાબર મિત્રો. તો આના આધારે હવે તમને શું કહે, સાદો વર્તમાનકાળ તો આવડે જ છે, હવે ચાલુ વર્તમાનકાળમાં શું કરવાનું છે, તો કે એમિઝા લગાડવાનો છે અને વર્બની પાછળ એટલે કે એક્શન વર્ડની પાછળ આઈએનજી લગાડવાનું, તમને એટલું જ કરવાનું છે. તો જુઓ હવે આપણે એક્સરસાઇઝ કરીએ. હવે એક્સરસાઇઝ છે તમારી કૌંસમાં આપેલા ક્રિયાપદોના ચાલુ વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. તો મિત્રો અહીં બે ખાલી જગ્યા પૂરવાની રહેશે, તો એ તમે કઈ રીતે પૂરશો, તો એક તો અહીંયા કને એનું જે નામ છે એના આધારે ખાલી જગ્યા પૂરશો, અને બીજું તમને અહીંયા કને ઓપ્શન આપેલા છે એના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. તો એક એક્ઝામ્પલ જોઈ લઈએ, ધ સ્ટુડન્ટ્સ, હવે સ્ટુડન્ટ્સ છે એટલે કે બહુવચન થઈ ગયું, તો એની સાથે તો આપણે આર લગાડશું એટલે એક ખાલી જગ્યા તમારી કમ્પ્લીટ, અને બીજી ખાલી જગ્યા અ લેસન, તો અહીંયા કને બ્રેકેટમાં આપ્યું છે રીડ, તો શું કરી દઈશું આપણે આઈએનજી લગાડી દઈશું એટલે શું થઈ જશે, રીડિંગ, બરાબર. તો મિત્રો એવી જ રીતે અહીંયા કને જો લલિત, તો પહેલી ખાલી જગ્યા આપણે આના આધાર પૂછશું, લલિત છે ત્રીજો પુરુષ એકવચન છે, તો આપણે શું કરશું, ઇઝ, હવે એક કમ્પ્લીટ થઈ ગઈ, અને પછી ફોર યુ વેઇટ, તો આપણે શું કરશું, વેઇટિંગ આઈએનજી લગાડશું, આઈ સાથે શું આવશે, એમ એટલે આઈ એમ, અને બ્રેકેટમાં છે રાઇટ, તો આપણે શું લખશું, રાઇટિંગ. મિત્રો એક અહીંયા કને ઈ છે, સ્પેલિંગના અંતે ઈ આવતો હોય ને, તો ઈ છે એ નીકળી જશે અને પછી જ આઈએનજી લાગશે, એટલે એ થોડું યાદ રાખજો, બરાબર ને. એક અહીંયા કને નિયમ યાદ રાખવાનો છે, ઈ છેલ્લો સ્પેલિંગ ઈ આવતો હોય તો ઈ નીકળી જાય અને આઈએનજી લાગે એટલે કે રાઇટિંગ. હવે છે કિરણ, તો કિરણ ત્રીજો પુરુષ એકવચન એટલે ઇઝ, કિરણ ઇઝ, લર્ન તો લર્નિંગ, ધે, ધે સાથે આવશે આર, આર સીટ. હવે અહીંયા કને વ્યંજન પ્લસ વાય આવતો હોય, શું આવતું હોય, વ્યંજન પ્લસ વાય, તો મિત્રો નિયમ તો આપણા પહેલા વર્તમાનકાળના જે સાદા વર્તમાનકાળના રૂપો છે એ જ લાગુ પડશે. વ્યંજન પ્લસ વાય છે તો ટી છે એ બેવડાવાઈ જશે અને પછી આઈએનજી લાગશે એટલે કે સીટિંગ. હવે અહીંયા કાંઈ નથી આપેલું અને અહીંયા કને ઉમંગ આપેલું છે, પણ મિત્રો અહીંયા ક્વેશ્ચન માર્ક છે, તમને ખબર છે ક્વેશ્ચન માર્ક હોય ત્યારે આપણે શું કરીએ છીએ, ઇઝને પહેલાં લઈ આવી છીએ અને કરતાને પછી લઈ જઈએ છીએ, તો અહીંયા કને એવી જ રીતે થશે, પણ આઈ છે એ કેવો આવશે, કેપિટલ આવશે, બરાબર ને. તો અહીંયા કને શું થશે, પ્રશ્ન પૂછવા છે, ઇઝ ઉમંગ કમિંગ, જો ઈ કાઢી અને આઈએનજી, બરાબર. પછી એવી જ રીતે અહીંયા કને શું કહેવાય, આપણે વી છે, તો વી છે એટલે બહુવચન થઈ ગયું, તો આર વી રનિંગ. પછી અહીંયા કને એવી રીતે પિયુષ છે, તો આપણે અહીંયા કને શું કરશું, ઇઝ, ઇઝ ક્લેપિંગ હિઝ હેન્ડ. પછી દિનેશ એન્ડ મનીષ બે વ્યક્તિ છે, તો અહીંયા શું થઈ જશે, બહુવચન એટલે આર થઈ જશે, નામ છે પણ બે છે એટલે, તો આર ડાન્સિંગ, અહીંયા પણ ઈ નીકળી જશે અને આઈએનજી. ધ મંકી, મંકી શું થશે, ત્રીજો પુરુષ એકવચનમાં આવશે ને ઈટમાં આવશે, બરાબર. પ્રાણી કે વસ્તુ ઈટ વપરાય, તો ઈટ સાથે શું આવે, ઇઝ એટલે કે ઇઝ, ઈટિંગ, બરાબર. પછી યુ, પછી યુ સાથે શું આવશે, આર, યુ આર બેકિંગ, ઈ નીકળી જશે અને આઈએનજી લાગશે. એ રીતે કૌંસમાં આપેલા શબ્દો વડે પ્રશ્નાર્થ વાક્યો બનાવો. હવે જુઓ એક્ઝામ્પલ જોઈ લઈએ, કૌંસમાં આપ્યું છે એના આધારે પ્રશ્નો આપણે બનાવવાના છે, જવાબ આપેલા જ છે. જો સંજય ઇઝ ગોઈંગ ટુ અહેમદાબાદ, હવે અહીંયા કને વેર આપ્યું છે, વેર એટલે જગ્યા, તો જગ્યા છે, તો જગ્યા આપણે શું છે, અહીંયા કને જવાબમાં જગ્યા કઈ આપી છે, અહેમદાબાદની આપી છે, તો આપણે એને કાઢી નાખશું, તો એની જગ્યાએ શું લગાડશું, વેર, વેર ઇઝ સંજય ગોઈંગ, થયું ને મિત્રો, એ રીતે પ્રશ્ન બનાવવાનો છે. હવે અંકિત એન્ડ પૂજા આર સિંગિંગ અ સોંગ, હવે વુ આપ્યું છે, વુ એટલે કોણ, તો કોણ એટલે શું નીકળી જશે, કરતા નીકળી જાય ને, અંકિત એન પૂજા નીકળી જશે એટલે વુ આર સિંગિંગ અ સોંગ, પાછળ ક્વેશ્ચન માર્ક કરવો કમ્પલસરી છે. તો ગીત કોણ ગાય છે, તો કોણ, અંકિત એન પૂજા, બરાબર. જવાબ મળી ગયો ને, એમ જોઈ લેવાનું. ગીતા ઇઝ રાઇટિંગ અ પોયમ,
હવે અહીંયા વોટ આપ્યું છે, વોટ એટલે શું, તો શું રાઈટ એટલે કે લખું, શું લખી રહી છે, તો પોયમ, તો પોયમ નીકળી જશે. તો વોટથી આપણે પ્રશ્ન પૂછું, વોટ ઇઝ ગીતા રાઇટિંગ ક્વેશ્ચન માર્ક. મોના ઇઝ ડ્રોઈંગ અ રંગોલી. હવે વુ છે, વુ એટલે કોણ નીકળી જશે, કરતા એટલે મોના નીકળી જશે. વુ ઇઝ ડ્રોઈંગ અ રંગોલી છે. તો વી આર વોકિંગ ઇન ધ ગાર્ડન. વેર, વેર એટલે ક્યાં, તો ક્યાં કને જાય છે, તો કે ગાર્ડનમાં, તો ગાર્ડન નીકળી જશે. તો વેર આર વી વોકિંગ ક્વેશ્ચન માર્ક. ધ ચિલ્ડ્રન આર ગોઈંગ હોમ એટ 3 o'clock. બરાબર, તો વેન, વેન એટલે ક્યારે, ક્યારે એટલે સમય નીકળશે, તો કયો સમય, તો 3 o'clock વાળું નીકળશે. તો આપણે શું કરશું, વેન આર ધ ચિલ્ડ્રન ગોઈંગ બરાબર હોમ ક્વેશ્ચન માર્ક. બરાબર, એવી જ રીતે તમારે આ વિચ એટલે કયું વસ્તુ આવશે, વસ્તુ નીકળી જશે, તો કઈ વસ્તુ, તો કે પિંક સાડી. તો વિચ અહીંયાથી આવશે બ્રેકેટમાંથી, વિચ ઇઝ મધર બાઈંગ બરાબર ક્વેશ્ચન માર્ક. હાઉ મેની, તો હાઉ મેની એટલે કેટલું, તો વસ્તુ નીકળી જશે શું, તો કે 10. વસ્તુ નીકળશે ને કેટલી, તો 10. તો આપણે બનાવશું, હાઉ મેની ટ્રીઝ આર ધે પ્લાન્ટિંગ. તેઓએ કેટલા પ્લાન્ટિંગ એટલે કે વાવું, ઝાડ છે એ કેટલા વાવ્યા, તો કે 10. સમય આ વસ્તુ છે કેટલી છે એ નીકળી જશે બરાબર, એટલે એમ પ્રશ્ન બનશે. એવી જ રીતે મિત્રો અહીંયા કરે વેરથી બનાવવાનું છે, વોટથી બનાવવાનું છે, અને વેરથી બનાવવાનું છે એ તમારે જાતે કમ્પ્લીટ કરવાનું છે. એ રીતે તમારો ક્વેશ્ચન નંબર 3 છે, રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્ન વાક્ય બનાવીને લખો. રેખાંકિત શબ્દ છે એ જવાબમાં આવવું જોઈએ. તો જો હવે અહીંયા જવાબ આપ્યો છે, અહીંયા કરે સુમિત ઇઝ રીડિંગ અ બુક. હવે અહીંયા કને બુક છે, બુક નીચે અંડરલાઈન છે, તો વસ્તુ છે, વસ્તુ છે એટલે આપણે વોટથી બનાવશું. વોટ ઇઝ સુમિત રીડિંગ ક્વેશ્ચન માર્ક બની ગયું ને. એવી જ રીતે અહીંયા જવાબ આપે છે, મધર ઇઝ અરેન્જિંગ ધ ડિશિસ ઓન ધ ટેબલ. હવે અહીંયા કને ડિશિસ એટલે કે વસ્તુ આવી બરાબર ને, તો વોટ શું અરેન્જ કરે છે, તો કે ડિશ અરેન્જ કરે છે. તો વોટ ઇઝ મધર અરેન્જિંગ, પછી આનો વોટથી બનાવ્યો એટલે નીકળી જશે ઓન ધ ટેબલ છે ક્વેશ્ચનમાં. પછી છે ઓન ધ ટેબલ, પછીનું લેવાનું, તો કઈ જગ્યાએ રાખશે, કઈ જગ્યાએ એટલે વેર. તો વેર ઇઝ મધર અરેન્જિંગ ધ ડીશ. ડીશ ક્યાં અરેન્જ કરશે, તો કે ટેબલ ઉપર બરાબર. તો આ છે એ નીકળી જશે, જેનો પ્રશ્ન બનાવો એ વસ્તુ નીકળી જશે તો જ એનો જવાબ બનશે ને. હવે નીતિન એન્ડ અમિત આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. હવે નીતિન એન્ડ અમિત નીચે અંડરલાઈન કરેલી છે, તો આપણે એ કરતા છે એટલે વુતી, તો વુ આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન ક્વેશ્ચન માર્ક. હવે ઇન ધ ગાર્ડન વાળું છે, તો ઇન ધ ગાર્ડન નીકળી જશે, પણ અહીંયા કને શું થશે, વેર એટલે ક્યાં, આ નીતિન એન્ડ અમિત ક્યાં રમશે એવો પ્રશ્ન બનાવો છે. તો વેર આર નીતિન એન્ડ અમિત પ્લેઇંગ ક્વેશ્ચન બન્યું ને. તમને ક્વેશ્ચન પૂછવામાં આવે વેર આર નીતિન એન્ડ અમિત પ્લેઇંગ, તો તમે શું જવાબ આપશો, નીતિન એન્ડ અમિત આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન બરાબર. એ રીતે સ્વપ્નિલ ઇઝ બાઇંગ ટોય્સ. હવે ટોય્સ નીચે છે એટલે શું ખરીદશે, બાઇંગ એટલે ખરીદ, શું ખરીદશે, તો વોટ ઇઝ સ્વપ્નિલ બાઇંગ. સ્વપ્નિલ શું ખરીદશે, તો સ્વપ્નિલ ઇઝ બાઇંગ ટોય્સ. જવાબ મળી ગયો ને. તો એવી રીતે પ્રશ્ન બનાવવાના છે, જે અંડરલાઈન છે એવી રીતે. તો મિત્રો જો ધ મિલ્કમેન એટલે વુથી બનશે, મિલ્ક એટલે વોટથી બનશે, પછી મિસ્ટર દવે એટલે વુથી બનશે, કાર એટલે વોટ શું ડ્રાઇવિંગ કરશે, તો વોટથી બનશે, પછી ઓન ધ ટ્રી એટલે ઝાડની ઉપર, તો વેર, વેરથી બનશે, એના પછી છે સોંગ એટલે કે કયું સોંગ ગીત ગાશે, તો વોટથી બનશે, ચેતન એન્ડ પલક તો વુથી બનશે, ધ રૂમ એટલે વેર ક્યાં બનશે, પછી કેક એટલે વસ્તુ થઈ ગઈ એટલે વોટથી બનશે, અને અહીંયા કરે છે પોયમ એટલે શું ઘાસ, શું ટીચિંગ કરશે, ટીચિંગ એટલે ભણાવવું, ટીચર શું ભણાવશે, તો કે પોયમ, તો વોટથી બનશે. તો આવી જ રીતે મિત્રો આ તમારે જાતે કમ્પ્લીટ કરવાનું છે. થેન્ક યુ.